મહત્વપૂર્ણ સમાચાર આપને આપી દઈએ. અમદાવાદમાં લોકો બહાર નીકળશે તો કડક હાથે કાર્યવાહીના સંકેત આપી દેવાયા છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પોલીસ કમિશનર સાથે વાતચીત કરી દીધી છે. આપણે કહી દઈએ કે લોકડાઉન દરમિયાન પણ અનેક લોકો આજે પણ વહેલી સવારે બહાર નીકળ્યા હતા અને આવા લોકો સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવાનું મન તંત્રએ બનાવી લીધું છે. કલમ 144નો અમલ પણ શરૂ છે, તેવામાં ચારથી વધુ લોકો ભેગા થશે તો તેની સામે પણ કાર્યવાહી કરવા માટે તંત્ર સજ્જ છે. માટે સૌ કોઈને અપીલ છે કે ઘરની બહાર ન નીકળે. હાલ લોકડાઉનની પરિસ્થિતિ છે, ઓફિસ બંધ છે, ફેક્ટરીઝ બંધ છે, ધંધા રોજગાર બંધ છે અને માટે આપ પણ પોતાના ઘરમાં જ રહો, નહીં તો તંત્ર આપની સામે કાયદાકીય રાહે કાર્યવાહી કરવાનું મન બનાવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પોલીસ કમિશનર સાથે આજે સવારે જ વાતચીત કરી છે અને સ્થિતિની સમીક્ષા ચોક્કસ થઈ રહી છે. અમુક લોકો આજે ઘરની બહાર નીકળ્યા હતા, કેટલીક દુકાનો પણ ખુલ્લી હતી, જે દુકાનોને પણ બંધ કરાવવાનું કામ હાલમાં ચાલુ છે. જે લોકો રસ્તા પર નીકળ્યા છે તેમને તેમના ઘરે પરત મોકલી દેવાની કાર્યવાહી પણ થઈ રહી છે. પરંતુ હવે જો વધુ માત્રામાં લોકો ઘરની બહાર નીકળશે, આખી સિચ્યુએશન સમજશે નહીં તો તેમની વિરુદ્ધમાં કડક હાથે કાર્યવાહી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી શકે છે. રસ્તા પરથી દૂર રહેવા લોકોને અપીલ થઈ રહી છે. લોકો સમજતા નથી. વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દર્શલ. દર્શલ, શું છે વધુ વિગતો? કિરણ, જે પ્રકારે જે જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું હતું ને, તે બાદ 25 માર્ચ સુધી જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ગઈકાલે જે પ્રકારે વીએમ નરેન્દ્ર મોદીએ જે અગાઉ એક અપીલ કરી હતી કે 5 વાગે લોકો થાળી વેલણ લઈને સરકારી કર્મચારીઓનો એક અભિવાદન કરે, તેમનું સન્માન કરે, પરંતુ ત્યારથી જ આ જે જાહેર જે જનતા કર્ફ્યુનો જે છે તે ભંગ એક જોવા મળ્યો હતો. અને સાથે સાથે જયારે લોકડાઉન એક અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, તે લોકડાઉન દરમિયાન પણ જે મોટી સંખ્યામાં જે શહેરીજનો જે છે તે રસ્તા ઉપર જોવા મળે છે, માર્કેટમાં જોવા મળે છે. ધન્યવાદ દર્શક તમામ જાણકારી બદલ. તો લોકો હજુ પણ માર્કેટમાં ક્યાંક જોવા મળે છે, કેટલીક દુકાનો પણ ખુલ્લી હતી, તા તમામ દુકાનોને બંધ કરાવવાની કામગીરી શરૂ કરાઈ છે અને હવે જે લોકો ઘરની બહાર નીકળ્યા છે તેમની સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાનું મન કોર્પોરેશન બનાવી રહ્યું છે. પોલીસ ખડે પગ અહીંયા ઉભી છે. ઓલા સહિતની તમામ જે કેબ છે તે કેબ ઉપર પણ હાલમાં પ્રતિબંધ 31 માર્ચ સુધીમાં લાદવામાં આવ્યો છે. પરંતુ આપ જોઈ શકો છો કે જે રીતની ચહેલ પહેલ છે તે ચહેલ પહેલ ચાલી જ રહી છે. સતત તંત્ર દ્વારા એવો અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે જો જરૂરી ના હોય તો ઘરની બહાર ના નીકળવું જોઈએ અને આ તમામ જે સેફ્ટી મેજર છે તે વ્યક્તિઓના પોતાની માટે છે. પરંતુ આપ જોઈ શકો છો કે મોટાભાગની ટેક્સી પાસિંગની તેમજ ઓલા કેબ તેમજ પ્રાઇવેટ જે વાહનો છે એ પ્રાઇવેટ વાહનો સતત અવર જવર કરી રહ્યા છે. આ જે લોકડાઉનની પરિસ્થિતિ છે, લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ માત્ર ને માત્ર જે લોકો છે તે લોકોની સેફ્ટી માટે કરવામાં આવી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમજનો અભાવ છે, આ કામડિયા જે સવારથી અહીંયા છે પૂછવાનો પ્રયત્ન કરીએ. કામડિયાજી, લાગી રહ્યું છે કે લોકોમાં જે જાગૃતિ હોવી જોઈએ તે હજુ નથી? ના, હજુ નથી, કેમ કે સવારથી કે એમનો ફ્લો ચાલુ છે બધી ગાડીઓ, તમામ ગાડીઓ. અને ગાંધીનગર જિલ્લામાં પણ લોકડાઉન સ્કીમ લાગુ થઈ છે, એમાં ટેક્સી પાર્સિંગ કે કોઈ ભી રિક્ષા એ તમામ જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના વાહનો બંધ છે, છતાં પણ અહીંયા આવે છે, પણ અહીંથી અમે પાછા જવા દઈએ છીએ. સાથે ઘર્ષણ થઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિ હાલમાં પોલીસની થઈ રહી છે? પોલીસ સાથે ઘર્ષણ તો થઈ રહ્યું છે, પણ તોય પબ્લિક સામેથી માની જાય છે, એમ વધારે પડતું ઘર્ષણ નહીં થતું. પરિસ્થિતિ કેટલી ટફ થઈ રહી છે અત્યારે? પરિસ્થિતિ ખૂબ ટફ થઈ રહી છે અને આપ જોઈ શકો છો કે તમામ જે કર્મચારીઓ છે, પોલીસના કર્મચારીઓ અહીંયા ઊભા છે. લોકડાઉનની પરિસ્થિતિનો નજારો આપને બતાવીએ છીએ. જ્યારે સરકાર દ્વારા એક સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, તંત્ર દ્વારા એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જરૂરી ન હોય તો લોકોએ ઘરની બહાર નીકળવું નહીં, જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જ ઘરની બહાર નીકળવું. પરંતુ જાણે કે નિયમો માત્ર તંત્ર માટે જ હોય,
તમામ નિયમોને આ જે લોકો છે તે નજરઅંદાજ કરી રહ્યા છે અને જેના કારણે સીધી જે તકલીફ છે તે પોલીસને થઈ રહી છે. આપ જોઈ શકો છો કે તમામ જે લોકો છે તમામ લોકોને પોલીસ રોકવાનો પ્રયત્ન કરી રહી છે. આ આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે જ્યાં સુધી વ્યક્તિ સ્વયં શિસ્ત નહીં લાવે, જ્યાં સુધી લોકો પોતે આ જે બીમારી છે તેની ગંભીરતાને નહીં સમજે ત્યાં સુધી તંત્ર દ્વારા ગમે એટલા પ્રયત્નો કરવામાં આવશે પરંતુ આમાં સફળતા નહીં મળે. જાગૃતિની જરૂર છે, એની માટે સરકાર દ્વારા તંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે જરૂરી ન હોય તો બહાર ન નીકળવું જોઈએ. પરંતુ આ ગિફ્ટ સિટીનો નજારો આપ જોઈ શકો છો કે અનેક વાહનો રોજિંદામાં જેમ ચાલતા હોય છે તેમ જ ચાલી રહ્યા છે. અહીંયા તમામ જગ્યા પર બેરેક પણ મૂકવામાં આવ્યા છે, રોકવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ છે એ પોલીસ કર્મચારીઓ માટે હાલમાં અહીંયા થોડીક ટફ બની રહી છે. કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા, TV9.